એક બીજાનું એક જ ઘર એમ કઈ તો કહેવાય, વચમાં ખાલી એક જ દીવાલ હે, નાની માં એકલા જ રહીએ હે. મારા માં ની તો બહુ જૂની યાદ હે, કોપલે વરી પટી કાઢીને બોર ખાઈ લે, 250 રૂપિયા જીણા માણસ ને જીણી લે. વહેલી સવારના રામ રામ, જય માતાજી, જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? મજામાં હશો? માથે તડકો આવે હે એટલે આંખોના ચહેરે કઈ ફેર લાગે તો માફ કરજો. અને હું ને જીયુ બે જો મકાઈ વાટવા આવી ગયા હવાર હવાર માં. કા બટુ તમારી મકાઈ વાટવા આવું તો આવી જાવ. હા, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. તન તાવ આવ્યો તો? હા, તપાઈ મે લીધો તો. હું તાવ તમારી બામ બામ લીધી હતી. હા, હાલો પાછો. આજ મારે ઓલા બાપા તે દી નતા ઓફ થઈ ગયા 14 તારીખે. મેં કીધું તું ન્યા અવસર હે તો ન્યા મારે જવાનું હે રસોડામાં. વેલરો મકાઈ વાટ લઉં, પછી હું મારો ભાઈ બંધ એક બાજુ માંથી આવે તો જવાનું હે. ગયા હેલો બધાને, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો તમે બધા? તો હવે જો સ્કૂલ ટાઈમ હમણાં થોડીક વારમાં થવાનો હોય તો મમ્મી કહે કે હાલ તને બે ચોટલા વાળ દઉ, તો મમ્મી મને બે ચોટલા વાળ દે. અને એના સિવાય તો કામ જ શું હેવી રહે. આજ ચલો અને રાજુકા કોન્સ્યુનલ મશીન આવી જશે. અને મને મમ્મી ને નીના જવાના કરી આમાં. હા, ઓલા કહેતા બાપા પાછા જવાનું. અને પપ્પા મકાઈ વાઢી આવ્યા અને હવે સલાડ ઓલેન ભરવા જઈએ. અને બાપુ લગભગ તો ખંભાળી ગયા. કેમ થયું આને પપ્પા? ઠીક. એને ભાઈને જો સનેડા બેહવું હતું પણ પછી ટાઈમ આવ્યો, મારા પપ્પા મૂકી આવ્યા, એમાં મકાઈ ભરી દીધી સનેડામાંથી. હાલે હવે ઘરે જો પાલામાં આવી ગયા આપણા ઘરે. હા, એને પપ્પાને દાડામાં જવાનું છે. ચાલો તો આપડે જો જમીન આવી ગયા ને, અટાણે વાઈ ગયા 5, બાપુ ગયા છોકરાઓને તેડવા અને હું ગયો તો મારા ભાઈબંધ ની મોટર કાઢવા. અને આવી ગયા હે આપડા જલાભાઈ. જલાભાઈ રામ રામ બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવું સુરત ગયો તો? હું સુરત ગયો તો. મજા આવી હતી? હા. એ જીયુ ને આજ તો બહુ કઈ તાવ જેવું હે નહીં એટલે આજ પછી આપણે ગયા નથી દવાખાને. લાડવા ખાતા હતા. હે, બીજું શું હતું સુરત? ગુલફી. ગુલફી? હે, જલા ભાઈ શિયાળો નથી જોયો ગુલફી લાડવા ને પરોડું કા નહીં? સરસ.
અને જો બધા ભેહું દોવાની તૈયારી કરે હે દિવસ આથમી ગયો, બોર ખાવો હોય તો હાલો હું આવ્યો તો અહીંયા ઓઈડી લાઈટ ચેક કરવા, કઈક મિસ્ટેક હોય એવું લાગે. અને ગામમાં ગયા તા અમે મહારાજના ઘરે, અમારા ગુરુ હે ત્યાં આ કટલરી ની બધું મળે, અને એની બાજુમાં રહીએ અમારા પાડોશી ગામના, એકબીજાનું એક જ ઘર એમ કહી તો કહેવાય, વચમાં ખાલી એક જ દીવાલ હે, અને નાનીમાં એકલા જ રહીએ હે મહારાજના ઘરેથી. તો ત્યાં ગયા હતા, હું તો બહુ જાજી વાર ઘણી વાર અડધી કલાક બેઠો હોય, અને એમના દીકરી હે જસુમોહી, એની અરે આજ પહેલી વાર વાત થઈ હે, એકબીજાના નંબર મળ્યા, અને એ લોકો છે મોરબી. તો એકબીજાને આમ ફૂલ આમ વાત કરીને એવો આનંદ આવ્યો, એ મારા મોહી મારા માન એ તો બહુ આમ નાનપણમાં બહુ મને આછો આછો સાંભળે એવડો હતો ઝીણકો કચ્છ, તેથી બહુ ફ્રેન્ડ્સ હતા એ લોકો બધા, અહીંયા કામ કરવા અમારી વાડી બહુ આવતા, મારે મા ભેગા તો બહુ કામ કર્યું, બિચારા વાત કરવામાં રડી પડ્યા હતા, અને મને પણ આમ જર્જરી આવી ગયા હતા વાત કરતાં કરતાં. આજે તો ખૂબ મને યાદ આવે હે મોહિત, તમે મારા વિડિયા જોશો, એમણે એની વાતે કરી કે હું તમારા કાયમ વિડિયા જોઉં અને કાયમ નંબર ગોતવાના પાપા મારો, પણ કોઈ સંજોગે જઈડા જ નથી. પર્વ હાઈતમના દીની વાત હે, ગઈ હાઈતમ જન્માષ્ટમી અમે કચ્છમાં ગયા હતા, ને એ વિડિયા એની જોયા તે દીના કહેતા હતા કે મારા ફેરિયામાં જ નીકળી ગયા, પણ આવ્યા નહીં, હું એકબીજાનો કોન્ટેક જ ના મળ્યો, એટલે પછી ના મળી હઈ ગયા આપણે, નકર જાઉં તું ત્યાં. તો એવું બધું હે, બહુ જૂની યાદો હે, કોક દી ગામમાં જાઉં તો તમને બતાવી અમારા જૂના ઘર ને નાનીમાં, ને તો આપણે નાનીમાં અગર જરૂરથી જાઉં ને આપણે એનો વિડીયો બનાવવો હે સ્પેશિયલ, બહુ બાળપણની યાદો હે આપણે નાનીમાં, ને કેવું વાત કરે. તો સારું હાલો હવે હાંજ પડવા જાય છે, ઘરે જાય બધા શું કરે છે જોઈ, અને હા બોર ખાવો એ તો હાલો, અમે તો હળી કાઢીને જરાક ભૂખ પેટમાં માય એમ થાય એટલે વળી પટી કાઢીને બોર ખાઈ લઈ. ચાલો બીજા તજી કરતા હોય, આપણો વારો હે બાટલો ફિટ કરવાનો, ખાલી થઈ ગયો તો ચકડી બદલાયો છે, આની અંદર રાખવાનો હોય આપણે. ચાલો તો બાટલો થઈ ગયો ફિટિંગ, હાલો રેડી. જો જમવામાં કાચું હે કોબી અને ટમેટા, બાકી શાક અને ખીચડી એ તો કાયમ હોય જ. અહીંયા છોકરા શું કરો હો, છોકરા બે ખાય છે મેગી, ભરોડી ક્યાં લાગી બધું, કોક દીક અમારો વારો આવવા દેવે ને. આ બે છોકરાઓને એટલો હપ છે ને કે બાયધા વગર જીરી વાર ના હાલે, અને ગમે કામ ચીધીને તો એકબીજાને પાયલી પૈગ્યા ઠલવે ડાયરેક્ટ, ભાઈ તું જતા પપ્પા કીધું હે મમ્મી એ કીધું હે ચુપી ને કીધું વીરુ ડાયરેક્ટ કે જવે તો ને કીધું. તો તું શું લઈ આવી ગામમાંથી, સાચી વાત છે, 15-17 હજાર ની સેટી લીધી, ઓસાડ ના જઈ ડાય ને, તેથી જો ઓસાડ લઈ આવી છે. અમાર ગામમાં ગુજરી જેવું જોઈ કાયમ, કા ઘર જ જડે ને, હા
ઠીક હે આવો સર લીધો 250 નો બહુ મોટો આવી ગયો આમાંથી ઓસી કઈ થઈ જાય ને ઓસાળ ને બહુ જાજુ વધશે ધરતી જેટલું વધશે ધરતી થાય ને ઠીક હે તો બહુ મોટો બહુ મોટો અને આ આનો જ અમે ભાવ કહીશું તો આવા હતા એ નીકળે જોયા વગર તો કેમ મેળવે કા ત્યાંથી ડાયરેક્ટ ગોલી થઈ ગયું બે નણંદ ભોજે બસ બીજે ગયું કામ મે કરવા હું કામ બાઈ ગયું લીધા દી મિયા સલ થપા હતા ઓસાન ના ને ઉતર તો કોઈ નહીં જોયા વગર તો કેમ લેવાય આમાં કઈ નુકસાન ન આવતી હોય હા એ તો જોવત પડે ઓ આખો રૂમ ઢકાઈ ગયો હતો મોટો હે આ બે સેટી માં થાતા હી વધે હું હે હા કલર તો છે રે તો ઓલી બજુ ઓરો હે જો આ બજુ સફેદ હે કલર આ બજુ હે બે ધડક્યું આખ્યું થાય ઉપર નીચે બે પડ થઈ જાય જસુ મોહી હાઈ તમને દીના નંબર ગોતતા હતા અંધારું હે રૂમ માં આપડે ત્યાં ઝીણા માણસ ને ઝીણી લાઈટ હોય જો બહુ નથી એમ કે અંજવારું પડતું તો એમ કે આ વિડીયો ને અહીંયા આપડે એન્ડ કરી તો એમ કે આવજો આજે આપણે એમ કે શબ્દ નો ઉપયોગ કરી બાતા બહુ બોલતા નથી સારું હાલો મળશું નવા વ્લોગમાં તો ત્યાં સુધી આવજો રામ રામ